सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रपार्श्वकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः नमः श्री शंकरानन्द गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राह ग्रासैक कर्मणे तत्पादां गुरुहद्वन्द्व सेवा निर्मल चेतसां सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते ओगणपचासमा श्लोके अशास्त्रीयमपि द्वैतम् तीव्रं मन्दमिति द्विधा कामक्रोधादिकं तीव्रम् मनोराज्यं तथेतरत् उभयं तत्त्वबोधात् प्राण निवार्यं बोधसिद्धये शमस्समाहितत्वं च साधनेषु श्रुतं यतः बोधादूर्ध्वं च तद्धेयम् जीवन्मुक्तिप्रसिद्धये कामादिक्लेशबन्धेन युक्तस्य न हि मुक्तता जीवन्मुक्तिरियं मापूत् जन्माभावे त्वहं कृते तर्हि जन्मापितेस्त्वेव स्वर्गमात्रात् कृति भवान् तो शुकयु के अशास्त्रीय द्वैत इतले के हाँ अबे बोली ने पछी बोली तो किसे अशास्त्रीय द्वैत पण बे प्रकार ना छे शास्त्रीय द्वैत अने अशास्त्रीय द्वैत जे शास्त्र ने सम्मत छे ए भी प्रकार ने जीव सृष्टि एनी बात करी के ए क्यारे ए शास्त्र नु ज्ञान न थाय त्यां सुधी छोड़वो जोईए नहीं पछी एनी जाते छूटी जाए अथवा तो एमा जे कहेलू छे એ આપણામાં આપણે જીવી શકીએ એ પ્રાપ્ત કરીને શકીએ નહીં પણ એ જ આપણું સ્વરૂપ છે એવું આપણે જાણી શકીએ એ વાત કરી પછી અશાસ્ત્રીય દ્વૈતની ચર્ચા ચાલી તો અશાસ્ત્રીય દ્વૈત એટલે જે
તો બિલકુલ જ શાસ્ત્રને સંમત નથી, શાસ્ત્રથી વિરુદ્ધ છે. શાસ્ત્ર જે જીવનનું માર્ગદર્શક છે એનાથી તદ્દન વિરુદ્ધ. એ કયું છે? તો કે એ પણ બે પ્રકાર, એમાં પણ બે પ્રકાર છે. એક છે તીવ્ર છે, બીજું છે મંદ. તો તીવ્રની આપણે ચર્ચા કરી. તીવ્રમાં શું આવે? તો કે કામ, ક્રોધ વગેરે, એ છે તીવ્ર અશાસ્ત્રીય દ્વૈત. અને બીજું છે મનોરાજ્ય, જે છે મંદ અશાસ્ત્રીય દ્વૈત. બંને બંને અવરોધ જ છે. એક તીવ્ર અવરોધ અને બીજો મંદ અવરોધ, એટલે કે એક મળ અને એક વિક્ષેપ. અંતઃકરણની અશુદ્ધિમાં આ બે વસ્તુ મુખ્ય અવરોધ છે. અશુદ્ધિ, આને જ અશુદ્ધિ કહેવાય. તો એમાં એક છે મળ, એકદમ જ ગાઢ અશુદ્ધિ. અને બીજું છે મંદ, એ છે ચિત્તનો વિક્ષેપ. તો આ બંને અવરોધ જ છે. તો શું કરવાનું? ઉભયમ તત્વબોધાત પ્રાંગ નિવાર્યમ બોધ સિદ્ધયે. તો અહીંયા ગ્રંથકારે કહ્યું કે આ બંને તત્વબોધ થાય એ પહેલા નિવાર્ય, એને છોડવા જોઈએ. કયા, શું કારણથી? બોધ સિદ્ધયે, બોધ થાય, ઉપદેશ એટલે કે જ્ઞાન થાય એ માટે આ બંનેને છોડવા જોઈએ. આવું જ્યારે ગ્રંથકાર કહે છે ત્યારે આપોઆપ જ એમણે શું કહી દીધું કે આ બંને હોય ત્યાં સુધી જ્ઞાન થાય નહીં. બોધ સિદ્ધયે, બોધની સિદ્ધિ માટે આ બંનેનો ત્યાગ જરૂરી છે, નિવાર્ય. અને એના માટેનું સાધન પણ કહ્યું, શમઃ સમાહિતત્વં ચ સાધનેષુ શ્રુતમ યતઃ. શ્રુતિ માં આ સાધનો આના માટે કયા છે એ વાત કરી. પછી કહ્યું, બોધાદ ઉર્ધ્વમ ચ તદ્ધેયમ જીવન મુક્તિ પ્રસિદ્ધયે. બોધાદ ઉર્ધ્વમ ચ તદ્ધેયમ, પેલો કહે છે કે પ્રશ્ન થયો કે આ બંને, ચલો બોધ પહેલા છોડવા જોઈએ એ તો અમે સમજી શકીએ, એના વગર જ્ઞાન ના થાય. પણ બોધ થઈ ગયા પછી પાછા એ આવી જાય તો શું વાંધો? બોધ તો થઈ ગયો, હવે હું જ્ઞાની છું, તત્વજ્ઞાની છું, પછી હવે મને શું નડે છે? હે ને, જ્ઞાની તો હું છું જ, હવે તો હવે મને આ બધું નડે નહીં. ભલે ને ક્રોધ હોય, ભલે ને કામ હોય, વાંધો નથી, હવે તો જ્ઞાન થઈ ગયું. પણ એ જ્ઞાન થયું જ ના કહેવાય ને, પેલા હોય તો જ્ઞાન થયું જ ના કહેવાય. અને ધારો કે પણ કંઈક, ચલો સમજ પડી, શક્ય નથી પણ કદાચ સમજ કંઈ પડી, તો પણ આ જીવન મુક્તિ સિદ્ધયે તદ્ધેયમ. હવે જીવન મુક્તિનો આનંદ લેવા માટે, જીવનનો આનંદ લેવા માટે, આ બધા જીવનનો આનંદ નથી લેવા દેતા. આજ બધા મોટા ની આંખમાં કંઈક નાની, ઇવન નાનો કણ ઘૂસી ગયો હોય આંખમાં તો આપણને કેવું મુશ્કેલી પડે. જરાક નાનો જ છે, એમાં શું વાંધો છે? ભલે ને રહ્યો તો કે ના. આપણા શૂઝમાં પણ નાની આટલી પથ્થર કાકરી ઘૂસી ગઈ હોય તો કેટલી વાગે. આપણે વોકિંગ કરવું હોય તો એની સાથે થઈ જ ના છે, એને પેલા કાઢવી જ પડે. અથવા વોક લઈએ, માન ચલો લઈ લઈશું, પણ એ લઈએ તો બી આપણું જીવ તો ત્યાં જ હોય. ક્યાં હોય? આ દુખે છે, વાગે છે, નડે છે. એમ જીવન મુક્તિ પ્રસિદ્ધયે તદ્ધેયમ, જીવન મુક્તિનો આનંદ માણવા માટે. એ જીવનની જીવન છીએ અને મુક્ત એટલે શું? જીવન હોય અને છતાં અંતઃકરણની આ કોઈ કામ ક્રોધ વગેરે ન હોય, અવિદ્યા ન હોય, એને જ જીવન મુક્તિ કહેવાય. જીવન મુક્તિ હોય અને આપણે એના પ્રભાવ, અવિદ્યાના પ્રભાવમાં હોઈએ, માયાના પ્રભાવમાં હોઈએ, તો જીવન મુક્તિ કેવી રીતે કહેવાય? જીવન મુક્તિ એ જ છે જે માયાના વશમાં નથી, જે માયાના નચાવતા નચાવે, જેમ નચાવે એમ નાચતા નથી, એને જ જીવન મુક્તિ કહેવાય. તો આ તો બધી કામ ક્રોધ તો માયાનો ઇફેક્ટ છે, માયાનું કાર્ય છે. હવે જો તમે એના નચાવેલા નાચતા હો તો એ જીવન મુક્તિ કહેવાય જ નહીં. માટે
કહ્યું ગ્રંથકાર, કામાધિ ક્લેશ બંધે ન યુક્તસ્ય નહી મુક્તતા. કામાધિ ક્લેશ બંધે ન, આનાથી વ્યક્તિ બંધાયેલી હોય તો જે જોડાયેલો છે આમની સાથે એને કોઈ મુક્તતા, એની મુક્તિ છે જ નહીં, કે મુક્તિનો આનંદ માણતો નથી. આ વાત થઈ તો પેલો પ્રશ્ન થયો કે તો પછી ચલો જીવન મુક્તિ ન મળે તો કઈ નહીં, જવા દો, એ નથી જોઈતી. પણ અમારે તો શું નથી જોઈતું, આ જન્મવાનું દુઃખ નથી. જીવન મુક્તિ ન મળે તો કઈ નહીં, પણ વિદેહ મુક્તિ મળવી જોઈએ. વિદેહ મુક્તિ એટલે શું? ફરી જન્મ ન થવો, આ છેલ્લો જન્મ, અહીંયા આ શરીરનો શાંત થઈ જાય પછી બીજો જન્મ થાય નહીં, એને વિદેહ મુક્તિ કહેવાય. તો કે છે જીવન મુક્તિ ના મળે તો કઈ નહીં, અમે એ ચલાવી લેવા તૈયાર છીએ, પણ વિદેહ મુક્તિ થવી જોઈએ. એટલે આ બધા છે ને ક્યાંક ક્યાંક આવા ખ્યાલો છે, એટલે આ બધી એક એક વાત એક એક પોઈન્ટ લેવામાં આવે છે. તરહી જન્માપી તે અસ્તુ એવ સ્વર્ગ માત્રા કૃતિ ભવાન. તો કે છે જો તમને જન્મ, અરે જન્મનો આટલો જ વિરોધ છે તો એ તો તમારો થવાનો જ, કારણ કે તમે શું નથી છોડી શકતા, કામ ક્લેશ, કામ ક્રોધ વગેરે છોડી નથી, અર્થાત તમારી ભોગ બુદ્ધિ તો છે જ હજી. તો એવું કરો કે તમે સેનાથી તૃપ્ત થાઓ, સ્વર્ગ માત્રા કૃતિ ભવાન, તમે સ્વર્ગના સુખથી કૃતાર્થ થાઓ. કારણ કે તમારી ભોગ બુદ્ધિ તમને કાં તો આ જીવનના ભોગમાં રચ્યા પછી રાખશે, અને પછી સ્વર્ગના ભોગ તો એવા એવા પ્રકારના છે કે તો તમે છોડી જ ના શકો. એકવાર સાંભળો, એટલે જો અહીંનું નાનું નાનું મોટું ના છૂટતું હોય તો પછી સ્વર્ગનું જે સુખ છે એ તો કેવી રીતે છૂટવાનું છે? એટલે તો પછી એનાથી જ કૃતાર્થ થા, એવું કર્યું. એટલે હવે કે છે ચલો 53મો શ્લોક. ક્ષયાતિશય દોષેણ સ્વર્ગો હેયો યદા તદા સ્વયં દોષતમાત્માયમ કામાદિ કિન્ન હીયતે. છે પ્રતિબંધી મોચનમ શંકતે. પ્રતિબંધી એટલે જે વિરોધ પક્ષ છે એ મુક્તિ કે મુક્તિ તમારી થવાની નથી એમ મુક્તિમાં શંકા ઉત્પન્ન કરે છે. એટલે કે છે ક્ષય અતિશય દોષેણ સ્વર્ગ હેય યદા તદા સ્વયં દોષતમ આત્માયમ કામાદિહિ કિન્ન હીયતે. કે છે કે સ્વર્ગના જે સ્વર્ગનો સુખ છે એમાંય દોષ રહેલા છે. અહીંના જે સુખ છે એમ કરીને બતાવે છે, જો સ્વર્ગ જ્યાં પહોંચવું આટલું અઘરું છે એના સુખમાં પણ દોષ રહેલા હોય તો તમે આ જન્મમાં કામ ક્રોધ અથવા તો આ જીવનમાં જે નાનું મોટું સુખ મળે છે એમાં દોષ કેમ નથી જોઈ શકતા? એમ એને સિદ્ધાંતિ કહી રહ્યો છે કે તમારી એક આસક્તિ છે, શેમાં આસક્તિ રહેલી છે? આ જગતના સુખમાં જે નાનું મોટું મળે છે એમાં કામ અને ક્રોધ, એટલે એમાં સુખ નથી ક્રોધમાં, પણ ક્રોધથી તમે તમારા કામ કદાચ કરી શકો એવું માનો, એવું માનવામાં આવે. ચલો ક્રોધ કરીશું તો આપણું કામ થશે. ટૂંકમાં આમાં આસક્તિ હોવાને કારણે, જગતના સુખમાં આસક્તિ હોવાને કારણે તમારાથી એ છૂટતું નથી તો સ્વર્ગનું સુખ તો તમે કેવી રીતે છોડી શકવાના છો? કારણ કે ત્યાં બી દોષ રહેલા છે. કેવા દોષ રહેલા છે? તો કે છે
क्षय अतिशय दोषेण स्वर्ग हेय यदा यदा स्वर्ग क्षय अतिशय दोषेण हेय किसे स्वर्ग में क्या बे दोष रहेला छे क्षय अने अतिशय दोष युक्तत्वेन स्वर्गादेह त्याज्यत्वे स्वर्ग न सुख पण त्याज्य छे केम कारण के भले अहिना करता सुखनी मात्रा त्या वधारे छे एनी ना नथी त्या सुखनी मात्रा जरूर छे आना थी पण एमा पण तारतम्य छे એમાં પણ શું છે તારતમ્ય અને સૌથી પહેલો તો દોષ કયો છે ક્ષય ક્ષય એટલે શું કે ત્યાં તમે આ જન્મમાં કે અહીં જે પુણ્ય કર્મ કરેલા હોય ભોગ બુદ્ધિથી ટૂંકમાં પુણ્યથી મને ભવિષ્ય આજે હું એક સુંદર કામ કરું છું પણ એનું મને અંદર કઈ પ્રકારની ઈચ્છા હોય કે મને ફલાણું મળે હું આટલું દાન કરું છું તો મારી બધી ઈચ્છાઓ પૂરી થાય આવી કોઈક સકામ ભાવે આવી કોઈક ઈચ્છાથી પ્રેરાઈને પુણ્ય કર્મ થયું એટલે તમને સ્વર્ગ તો પ્રાપ્ત થયું કારણ કે તમે પુણ્ય કર્મ કર્યું છે સકામ ભાવે એ જ પુણ્ય કર્મ નિષ્કામ ભાવે કર્યું હોય તો હૃદયની શુદ્ધિ થાય પણ પુણ્ય કર્મ પણ સે કયા ભાવથી કર્યું હોય સકામ ભાવે કઈ ઈચ્છાથી પ્રેરાઈને તો એ તમને સ્વર્ગ અપાવે બીજા ઉત્કૃષ્ટ લોક પણ અપાવે પણ અહીં તો એક આપણને એક્ઝામ્પલ આપે છે કે ત્યાં દોષ છે એકેય જગત એકેય જગ્યા એવી નથી કે એકેય સુખ એવું નથી જેમાં દોષ ના હોય સ્વર્ગમાં પણ પહેલા ક્ષય ક્ષય એટલે શું અહીંયા કે છે કે એનું ચોખ્ખી એ નથી કરી પણ કેવું છે ક્ષીણે પુણ્ય ત્યાં જે પુણ્ય છે જેમ જેમ તમે એ સુખ ભોગવતા જાઓ એમ એમ એ પુણ્યનો શું થાય છે ખર્ચાય છે જો આપણને આ નથી ખબર પડતી સ્વર્ગની વાત જોવા તો અહીંયા પણ જે બધું આપણી પાસે હોય છે જે આપણે મેળવીએ છીએ જે સુખ આપી રહ્યું છે એ આપણે કિંમત ચૂકવીએ છીએ એ કિંમત ચૂકવીને મેળવીએ છીએ ક્યાં ફરવા ગયા તો કિંમત ચૂકવી કઈક વસ્તુ મેળવી તો કિંમત ચૂકવી એમ એ કિંમત ચૂકવાઈ ગઈ અર્થાત એટલું પુણ્ય ગયું આપણે ભેગું કર્યું હોય થોડાક પૈસાઓ ભેગા કર્યા હોય જેમ જેમ વાપરતા જઈએ ભોગના સાધનોમાં બધામાં એમ એમ મૂડી ખર્ચાય છે ને એમ એમ ખલાસ થાય છે એમ સ્વર્ગમાં પણ પુણ્ય ખલાસ થાય છે એક દિવસ ખલાસ થઈ જવાનું બધું વાપરતા જ રહો અને એ તો ત્યાં વાપરવા જ ગયા છો ત્યાં તમને એમને એન્ટ્રી જ નથી એમને ત્યાં પ્રવેશ જ ના મળે એટલે પુણ્ય તો દરરોજ ખર્ચાય એક એક દિવસની પુણ્ય ખર્ચાય છે જેટલા દિવસ તમે ફાઈવ સ્ટારમાં રહો એટલા દિવસ કે મફત નથી સવારે બ્રેકફાસ્ટ આવી જાય ને બપોરે લંચ આવી જાય ને ડિનર આવે ને વચ્ચે જ્યુસ આવે ને ચા આવે ને આવે ને કેટલું સુખ સ્વિમિંગ કરવા દે ને આ કરવા દે ને તે કરવા દે એમાં જીમ હોય બધું શું શું હોય તો કે આ કઈ એમને નથી આપતું એ બધાના પૈસા ચૂકવામાં આવી રહ્યા જેટલા લાંબા રહો એટલું વધારે એટલું ગયું અન્ડરસ્ટેન્ડ એમ સ્વર્ગનું પણ આપણું જે જેટલા સમય આપણે ત્યાં રહીએ એટલા આપણા પુણ્ય કપાય છે આ કયો દોષ કહેવાય ક્ષય ક્ષય ખલાસ થતું જાય છે ખલાસ થતું જાય છે અહીં પણ જે ભોગવીએ છીએ એ બધામાં પુણ્ય ચૂકવીએ છીએ એટલે હમણાં આત્મપુરાણમાં ચર્ચા આવે છે કે આ મનુષ્ય જન્મ પર પુણ્યનું કારણે મળ્યો છે એમાં ભારત દેશમાં જન્મ વધારે પુણ્ય આ બધું પુણ્ય છે પછી એનો ઉપયોગ એટલે જતું રહે છે આપણી પાસેથી આ મળ્યું ખરું તો મળ્યું પછી એને વાપરવું પડે ભગવાને આ આપ્યું છે તો તમે એને યોગ્ય રીતે વાપરો
તો પછી કઈ રીતે વાપરવાનું છે કે આ પુણ્ય પાપના બંધનમાંથી જ હંમેશમાંથી મુક્ત થઈ જાઓ, એ રીતે વાપરવાનું છે. કારણ કે આ તો બહુ દુર્લભ વસ્તુ છે. જંતુ નામ નરજન્મ દુર્લભમ, હે, બહુ દુર્લભ વસ્તુ છે. એટલે એનો શ્રેષ્ઠતમ ઉપયોગ તો એ જ કહેવાય કે આમાંથી મુક્ત થઈ જઈએ. કારણ કે આના માટે કેટલી મોટી મૂડી ચૂકવી હશે આપણને ખબર જ નથી. એવી પાછી આપણી પાસે છે કે નહીં, હું નોઝ. અરે આ જીવનમાં એવી નવી મૂડી કમાયા ના હોય તો પછી શું કરવાના છે, પછી શું થવાનું છે? એટલે આ તો કેવું કેવું કોમ્બિનેશન થયું હશે અને ઈશ્વરે આ જન્મ આપ્યો આપણને ખબર નથી. ટૂંકમાં પુણ્ય કપાય છે. અને જીવન એવું છે ને કે આપણે વિવેકથી ન જીવતા હોય તો પાપનો સંચય થાય જ. વિવેક ન હોય તો પાપનો સંચય પણ થવાનો જ. એટલે આપણને ખબર નથી કે આપણી પાસે જે પુણ્ય છે એ તો જઈ રહ્યું છે, પાપ આવી રહ્યું હોય. એટલે આ તો બહુ બધું ડેન્જરસ થઈ જાય. ડેન્જરસ એટલે વિવેક વગર બધું આવું થવાનું. એમ સ્વર્ગમાં પણ શું છે, પુણ્ય ખર્ચાઈ રહ્યું છે. જેવું પુણ્ય પૂરું થાય કે તરત જ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, ફરી પાછા તમે કોઈ પણ પ્રકારની સેરેમની વગર અહીંયા આવી જાઓ, સીધા જ મોકલી દેવામાં આવે. અને ક્યાંથી ક્યાં, ક્યાંથી ક્યાં, પછી બહુ પેલા સંસ્કાર હોય આપણા મનમાં, એ બધી ટ્રીટમેન્ટ યાદ હોય, અને પછી અહીંયા બધું સહન કરવું પડે, એ બહુ જ મુશ્કેલ છે. એ કરતા પણ ભોગના સંસ્કાર, કોઈ પણ વસ્તુના સંસ્કાર પડી જાય ભોગના, સત્વના સંસ્કાર તો સારું છે, ધર્મના સંસ્કાર સારી વસ્તુ છે, પણ ભોગના જેના સંસ્કાર હોય એની પછી વૃદ્ધિ થવાની શક્યતા. હવે ભોગના સંસ્કાર તો એ આપણને એ તરફ ખેંચી જાય. એટલે આ તો બધા દોષ છે કે તમે, કારણ કે પહેલાની આર્ગ્યુમેન્ટ એવી છે ને કે મારે જીવન મુક્તિ ન મળે તો કઈ નહીં. પણ જીવન મુક્તિ કેમ નથી મળે મેં જોઈતી? કારણ કે તારે કંઈક છોડવું પડે. શું છોડવું પડે? કામ ક્રોધ છોડવા પડે, ભોગ બુદ્ધિ છોડવી પડે. હવે એ ભોગ બુદ્ધિ છૂટતી નથી તો તારાથી સ્વર્ગ કેવી રીતે છૂટવાનો? આ છોડ્યા વગર વિદેહ મુક્તિ શક્ય જ નથી ભલે એ કહેતા હોય. એટલે કે છે કે બીજો ત્યાં આ એક દોષ તો રહેલો છે, બીજો કયો દોષ છે? તો કે અતિશય, ક્ષય અતિશય દોષેણ. અતિશય એટલે શું? તો કે સાતિશયત્વ, કોઈ પણ બહારથી મળેલા સુખમાં આ દોષ રહેલા છે. એક તો એ પુણ્યને લઈ જાય અને બીજું શું છે, સાતિશ એટલે એ વસ્તુથી બીજું કંઈક ચડિયાતું પાછું હોય. જેમ કે સ્વર્ગમાં પણ તમે જાઓ તો ત્યાં સુખમાં તારતમ્ય છે, બધાને સરખું નથી, ત્યાં અનેક જણા હોય, એમના પુણ્યમાં તારતમ્ય હોય, એને અનુસાર ત્યાં એમને રહેવાનું મળે, ખાવાનું મળે, બધું મળે. કારણ કે સ્વર્ગમાં પણ તમે જુઓ એક ઇન્દ્ર છે એટલે રાજા, બીજા બધી પ્રજા, ત્યાં સ્ટાફ હોય, ત્યાં સેવા કરવા વાળા હોય, ત્યાં કોઈકને અમુક પ્રકારનું રહેવાનું મળે, કોઈકને નંદનવનમાં રહેવાનું મળે, કોઈકને ક્યાં ફ્લેટ મળ્યો? તો કે લેકની સામે. અને મને ક્યાં મળ્યો? તો કે બજારમાં. એટલે તરત આ બધું તારતમ્ય સાલવાનું, આ બધું જે તારતમ્ય છે, ઊંચ નીચ છે, એ ત્યાંય છે. બીકોઝ બધાના પુણ્ય સરખા નથી, એટલે એકને વધારે એકને ઓછું એ બધું થવાનું, અને એ બધી વસ્તુઓ સાલવાની. અતિશય આપણાથી કોઈક વધારે પામી જાય, કોઈક વધારે સુખ ભોગવતું હોય, વધારે સારી પરિસ્થિતિમાં હોય, તો એ જોઈને અસંતોષ જન્મવાનો જ, દુઃખ કરવા. એટલે જોયું
જીવન મુક્તિ નો આનંદ ના હોય તો એ તમે કોઈ સુખ ના ભોગવી શકો, એકે સુખ ના ભોગવાય. સ્વર્ગ નો આવે તો એ તમે એ દુઃખ તો જોડે લઈને આવે જ છે. કયા દોર? ક્ષય અતિશય, ક્ષય અને અતિશય. એટલે અહીંયા કહ્યું સકલ પુરુષાર્થ વિઘાત વિઘાતકત્વેન અતિવ દોષ રૂપસ્ય. જો આવું જ છે, દેટ મીન્સ વોટ, કે ત્યાંય જો આ પરિસ્થિતિ હોય તો સ્વયં દોષતમ આત્માયમ કામાદિહી કિમ નહીયતે. તો પછી તમે શું કરવાને કામ અને ક્રોધને છોડી નથી દેતા, જેને કારણે આ બધી તકલીફ છે, જે કામ અને ક્રોધના ગર્ભમાં જ આ બધી તકલીફો રહે, સ્વયં દોષતા, જેના ગર્ભમાં તકલીફો જ રહેલી છે. કેવી તકલીફ? તો કે સકલ પુરુષાર્થ વિઘાતકત્વેન, એ બધા જ પુરુષાર્થને તોડી પાડનારો છે, બધા જ પુરુષાર્થનો ઝીરો કરવા વાળો છે, બધું જ વસ્તુ નીલ કરી નાખે. કઈ વસ્તુ? કામ અને ક્રોધ, ટૂંકમાં અવિદ્યા. અવિદ્યામાંથી જન્મતા આ બધા દોષ. કામ એટલે શું? મારી તીવ્ર ઈચ્છાઓ. ક્રોધ પણ આ જ વસ્તુ છે, એમાંથી જન્મતો ઈચ્છા પૂરી ન થાય અને જે જન્મે. તો આ શું કરે? આપણા જે પણ પુરુષાર્થ તમે કરતા હો, પણ મનમાં આ બધી તકલીફો હોય તો આ બધા પુરુષાર્થને છેલ્લે એનો ગમે એટલો પરિશ્રમ કરો, ગમે એટલો પરિશ્રમ કરો, છેલ્લે શું છે? છેલ્લે એ મુક્તિમાં પરિણમતું નથી. સ્વર્ગના સ્વર્ગમાં પહોંચવા માટે કેટલી મહેનત કરી હોય, છતાં પણ એટલી જ મહેનત શેમાં કરી હોય? આત્મજ્ઞાન માટે. તો એ પુરુષાર્થ સિદ્ધ થાય, પણ પેલો પુરુષાર્થ સિદ્ધ થતો નથી. અંતવત્તુ ફલમ તેષામ તદ ભવતી અલ્પમેધસામ. ભગવાન કહે છે ને, અંતવત્તુ ફલમ તેષામ તદ ભવતી અલ્પમેધસામ. અલ્પમેધસામ, જે ટૂંકી બુદ્ધિના છે, એમને શું થાય છે? કેટલાને સેનાથી એ સંતોષ માને છે? જરાક ફળ મળે એનાથી. અંતવત્તુ ફલમ, એને જે થોડું ઘણું ફળ મળે એનાથી બરોબર, એનાથી છકી જાય, એનાથી સુખ માણે, એનાથી એને સારું લાગે. અલ્પમેધસામ, એ કેવા છે? સમજતા નથી કે આટલો જ પરમ પરિશ્રમ સેનામાં કર્યો હોત? જ્ઞાન માટે, ભક્તિ માટે, તો કેટલું માં શુદ્ધ થઈ ગયા હોત. દેવાન દેવજોયો દેવયજો યાંતિ મદભક્તઃ યાંતિ મામપી. ભગવાન કહે છે કે દેવતાઓને ખુશ કરવામાં ભાઈ બહુ પ્રયત્ન કરવો પડે, કે દેવતા એમ ખુશ નથી થતા. અને દેવતાઓને તમે ખુશ કરવાનો પ્રયત્ન ક્યારે કરો? તમે એક 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 ડીલ કરી છે, ટૂંકમાં શું છે કે મારી આ ઈચ્છા પૂરી થાય તો હું આમ કરીશ, આમ કરીશ, શરતો છે. એમ ખુશ ના થાય, તમારે એટલું કરવું પડે. આ હોમ કરાવીશ, આટલા પૈસા ચડાવીશ, આટલી ચુંદડીઓ ઓઢાડીશ, આટલું આમ કરીશ, ટૂંકમાં એવું છે. જ્યારે ભગવાનને ખુશ કરવા શું કરવું પડે? ભગવાન કહે છે મારી કોઈ માંગણી નથી, ટૂંકમાં નિષ્કામ ભાવે. એ શું માંગે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ. યો મે ભક્ત્યા, પુષ્પ આપવા પાછળ એવું નથી ભાઈ આટલું પરીક્ષા પાસ કરી દે એટલે આ પુષ્પ નહીં, મને નોકરી મળી જાય એટલે આ પુષ્પ નથી. આ પુષ્પ કેવી રીતે છે? માત્ર પ્રેમથી, ભક્ત્યા પ્રયત્ન, માત્ર ભક્તિભાવથી જ અપાય છે. એ કેવી ભક્તિ? ઉત્કૃષ્ટ ભક્તિ કઈ છે? કે જેની પાછળ કોઈ કામના નથી. કામના જ ખરેખર ભક્તિ પાછળનું દૂષણ છે. કામના ભક્તિને દૂષિત કરી નાખે છે. કારણ કે કામના શું બતાવે છે?
કે તમનામાં તમારામાં રસ નથી, રસ છે બીજા કશા, તમે તો માત્ર એ વસ્તુ જે ઈચ્છિત છે એ લાવી આપનાર પરિબળ બનો છો, માટે તમારી પાસે, તમારી પાસે તમારા માટે નહીં, સમજ પડી, તમારી પાસે તમારા માટે નહીં, એટલે એ જ પરિશ્રમ, એ પરિશ્રમ જો ભગવાનને ખુશ કરવા માટે તો જરાય બહુ જાજા પરિશ્રમની જરૂર નથી. ભગવાન કહે છે બહુ મારા માટે મહેનત કરવાની જરૂર નથી, મારા માટે મહેનત કરવી હોય તો ક્યાં કરવાની જરૂર છે? ભક્તિભાવ વધારો, શુદ્ધ પ્રેમ, નિરતિશય પ્રેમ, બીજું કાંઈ નહીં. હું બીજું માગતો નથી, હું એમ નથી માગતો કે લાડુ બનાવો, ખીર બનાવો, પ્રેમથી બનાવો એ વસ્તુ અલગ છે, પણ આટલું કરો તો જ આ થાય એવું નથી, સમજ્યા? એટલે આ બધા દોષ રહેલા છે. તો સકલ પુરુષાર્થ વિઘાત તત્વેન અતિવ દોષ રૂપસ્ય કામાદેહે સુતરામ ત્યાજ્યત્વમ. અને માટે તમારે ખરેખર શું ત્યાજવા યોગ્ય છે? સ્વર્ગે ત્યાગવા યોગ્ય છે જો એમાં દોષ હોય તો, તો પછી કામાદિ છોડો ને, એ ત્યાગી દો, તો બીજું કઈ નહીં ત્યાગવું પડે. કામ અને ક્રોધ, ટૂંકમાં ઈચ્છાના મૂળને તપાસો. શેને તપાસો? આ ઈચ્છા કેમ જન્મે છે? શું ઈચ્છા એટલા માટે જન્મે છે કે અહીંયા છે નહીં, કે પછી બહાર ખરેખર કઈ એવું છે, કે પછી હું કઈ જાણતો નથી? બે વસ્તુ. આ ચશ્મા માટે ઈચ્છા જન્મે, જો અહીંયા જ હોય અને છતાં ઈચ્છા જન્મે, તો બે કારણથી જન્મે. હવે આ મને કાં તો મને અહીંયા છે ખબર નથી એટલે, અથવા તો એ ખરેખર ખોવાઈ ગયા, ખરેખર ખોવાઈ ગયા હોય ને ઈચ્છા જન્મે તો યોગ્ય છે, પણ અહીં જ હોય અને ઈચ્છા જન્મે તો એને કેવી રીતે પૂરી કરવાની? જાણવાનું જ છે. એમ આ કામ ક્રોધને દૂર કરી દો, કારણ કે અજ્ઞાનમાંથી જન્મેલા છે. એ જેની ઈચ્છા છે એ વસ્તુ તમને ક્યારે મળશે તો એ તૃપ્ત નહીં કરે, કારણ કે એ એક ઈચ્છા પૂરી થશે, પણ અજ્ઞાન ત્યાં હોવાને જ કારણે બીજી ઈચ્છા જન્માવશે, ત્રીજી ઈચ્છા જન્માવશે, ચોથી ઈચ્છા. જ્યાંથી ઈચ્છા જન્મે છે, જે કારણમાંથી ઈચ્છા જન્મે છે, એ તો અકબંધ છે. સમજ પડી? આ કહ્યું એટલે એ જ છોડી દો તમે. નનુ વૈરાગ્યાદિ સંપાદનેન અત્યંત અનર્થ હેતોઃ કામાદેહે. તો કે છે વૈરાગ્ય પ્રાપ્ત કરવામાં સંપાદનેન અત્યંત અનર્થ હેતો. વૈરાગ્યમાં જો કોઈ એક વસ્તુ વચ્ચે આવતી હોય તો એ શું છે? કામના. કામના શું બતાવે છે? રાગ, રાગ બતાવે છે. વૈરાગ્યનો દુશ્મન તો આમ દુશ્મન તો ના કહેવાય, કામના એમાં નડે છે. કામના હોય ત્યાં સુધી વૈરાગ્ય છે જ નહીં. તો ચલો આગળ કહે છે, ઐહિક ભોગ માત્ર ઉપયોગિકમ આદ્ય ઉપગમ્ય અભ્યુપગમે કો દોષ ઇતિ આશંક્ય આહ. ચલો શ્લોક વાંચીએ પહેલા, 54મો શ્લોક. અને એ રહી જશે, અને પછી તમે કોઈ પણ જીવન અપનાવશો તો એ તમે ખરેખર તમે એ ફળદાયી બનશે ને, એ વસ્તુ કહે છે. જો તત્વમ બુદ્ધ્વાપિ કામાદીન નિશેષમ ન જહાસિ ચેત યથેષ્ટાચરણમ તે સ્યાત્ કર્મ શાસ્ત્રાદિ લંઘિનઃ.
चुके छे तत्त्वं बुद्ध्वापि कामादीन निशेषम न जहासी चेत चुके छे तत्व ने जानी ने पण એટલે તત્વનો એ પૂરેપૂરું જાણ્યું ના હોય તો જ તત્વને જાણ્યું હોય તો આ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો ભલે એવું લખ્યું કે તત્વ ના એટલે કે છે તત્વવિત્તુ અભિમાને ટૂંકમાં અહીંયા કહેવા શું માંગે છે કે તત્વને જાણીને પણ જો કામ ક્રોધને જો તમે છોડી ન શકતા હો તો શું થાય એક દિવસ એવો આવશે यथेष्टा चरणम ते स्यार तमे केवु वर्तन करशो जे मन फावे एवं करशो जे मन मां आवशे एवं तमे करशो टूंकमां काम थी प्रेरायने तमे ए प्रकारनो आचरण पण करशो जेनु बळ शुं हशे काम के क्रोध तो ए तो शुं थयुं કર્મશાસ્ત્રાદિ લંઘિનઃ તો તમે એમાં શાસ્ત્રનું ઉલ્લંઘન કરો છો શાસ્ત્રથી વિરુદ્ધ માર્ગ પકડશો યથેષ્ટાચરણમ એટલે શું છે કે મેં કહ્યું ને બધા શાસ્ત્ર કહે છે એનાથી વિરુદ્ધ આચરણ પછી કોને ફોલો કરશો કામ જે કહે છે એક પ્રમાણે કરશો કોઈકને તો માણસ શાસ્ત્રને જ્યારે પ્રાધાન્ય ન આપતા હોય તો કોને પ્રાધાન્ય આપો જે હૃદય મીન્સ જે કામના કહે છે એને એટલે કોને પ્રાધાન્ય મળે છે એ અગત્યનું છે વિવેકી એ છે જે કોને પ્રાધાન્ય આપે શાસ્ત્રને શાસ્ત્ર માર્ગદર્શક શાસ્ત્ર મધ્યસ્થ છે શાસ્ત્ર એટલે શાસ્ત્ર કહો ગુરુ કહો પણ નિયમો શું કહે છે કોડ્સ ઓફ કન્ડક્ટ નિયમ શું છે ઓર્ડર હે વિધિ નિષેધ શું છે એ શાસ્ત્રમાં કહ્યું છે કે આ ન ખવાય આમ ન કરાય ચોરી ન કરાય ફલાણું ન કરાય કોણ છે શાસ્ત્ર શાસ્ત્ર તો કે હવે શાસ્ત્ર કે અને હું કરું દેટ મીન્સ મેં શાસ્ત્ર ના પાડતું હોય તો બી હું કરું તો મેં એને ફગાવી દીધું એકવાર એક વસ્તુ ફગાવી દીધી પછી બધું આવશે ધીરે 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 બધી વસ્તુનો પગ પેસારો થાય જ્યાં સુધી બધું કન્વિનિયન્ટ હોય ત્યાં સુધી માણસ કદાચ હજી એનાથી દૂર રહે પણ જેવું કામનાનું બળ વધે તો બધું જ કરવાના એટલે અહીંયા કહે છે કારણ કે પહેલા એ આટલી વાત કરીને કે જીવન મુક્તિ ન મળે તો કાંઈ નહીં ટૂંકમાં હું મારા કામ ક્રોધ અકબંધ રાખું અને વિધેય મુક્તિ લઈ લઉં તો કે અહીંયા કંઈ આવા બધા ચાલતા નથી નીતિ નિયમો જીવન મુક્તિ કેમ નથી મળતી જીવન મુક્તિ એટલા માટે નથી મળતી કે અંતકરણ શુદ્ધ નથી કામ ક્રોધ છે મન ફાવે એમ કરવું છે કેમ મન ફાવે એમ પેલું આકરું પડે છે સીધી લાઈનમાં જવું આકરું પડે છે ધર્મના પ્રમાણે જીવવું આકરું પડે છે કારણ કે અધર્મનું બળ છે માણસ અધર્મ કરે ક્યારે કરે જ્યારે એને નીતિ નિયમો ફોલો નીતિ નિયમો પ્રમાણે ઈચ્છા પૂરી થાય એમ લાગતું નથી એટલે છોડી દે એવો એને શ્રદ્ધા નથી નીતિ નિયમોમાં ધર્મમાં અધર્મમાં શ્રદ્ધા છે અથવા અધર્મને વશ થાય છે એટલે અર્જુને કહ્યું અથ કેન પ્રયુક્તો એમ પાપમ ચરતિ પુરુષઃ કોનાથી પ્રેરાઈને આ માણસ પાપનું આચરણ કરે છે ચોખ્ખું પૂછે છે અથ કેન પ્રયુક્ત કોણ એને ફોર્સ કરે છે કારણ કે બધા જાણે છે સાચું શું છે એવી સેન્સ ઈશ્વરે બધાને આપી છે
બધાને કોમન સેન્સ એથિક તો આપી જ છે, કોમન સેન્સ નોલેજ તો આપેલું છે. કેવું કોમન સેન્સ? ધર્મનું કોમન સેન્સ નોલેજ છે. કેવો નોલેજ છે? કે ભાઈ ખોટું ના કરાય. ભાઈ ખોટું, આને ખોટું કહેવાય તને કેવી રીતે ખબર પડી? બીજાનું જૂઠવી ના લેવાય એ કેવી રીતે ખબર પડી? કારણ કે મારું કોઈ જૂઠવી લે છે એ મને ગમતું, મારી સાથે કોઈ ખોટું કરે છે એ મને ગમતું નથી, તો આપોઆપ મારો ધર્મ શું બની જાય? મારે ખોટું કરાય નહીં. હવે આ કોઈને શીખવાડવું પડે એવું નથી, પણ હું મારી સાથે બીજા ખોટું કરે તો ચલાવી નથી લેતો, બીજા પાસેથી અપેક્ષા છે કે સાચું કરે. મારે તો બધું સાચું કહેવાનું, મારી બધી મારી સુખાકારી તમારે જોવાની. તો આપોઆપ નિયમ બની જાય. શું બની જાય? કે મારે પણ તમને સુખ આપવું જોઈએ. આપોઆપ એ બને. અને આ બધાને ખબર છે, આના માટે કોઈ સ્કૂલમાં જવાની જરૂર નથી. એ તો પેલા ગામડાનો માણસ હોય, અરે હું તો કહું કે આદિવાસી હોય, જે કદાચ ભણેલો ના હોય, એની આટલી તો ખબર જ છે. નહી તો શું થાય ખબર છે? ધર્મ એ જ પાલન કરે જે ભણેલા હોય, એવું નથી. અને એવું હોય તો ભગવાનના દુનિયામાં એક ડિફેક્ટ આવી ગયો. ભગવાનની દુનિયામાં ભગવાન એક ઘણી વાર કોઈ મશીન બનાવે ને, પણ એમાં ડિફેક્ટ હોય એટલે પછી પાછી બોલાવી દેવી પડે, રિકોલ કરવી પડે. ગાડી હોય ને, ગાડી મોટી મોટી ગાડીઓ બનાવે, પણ કંઈક એવો મોટી ભૂલ ભૂલ અંદર રહી ગઈ હોય તો પછી કંપની એને શું કરે? રિકોલ કરે. રિકોલ કરે એટલે અમારી અમે સોરી ભૂલ થઈ ગઈ છે, પાછી બોલાવી લઈએ છીએ માર્કેટમાંથી, પછી એને સુધારા વધારા કરી અને પછી આપીશું. એમ જો આવું હોય કે ધર્મના જ્ઞાન માટે, આવા ધર્મના જ્ઞાન માટે, બેઝિક પાયાના ધર્મના જ્ઞાન માટે જો શિક્ષણ જોઈતું હોય તો ભગવાનની વ્યવસ્થામાં ડિફેક્ટ, મોટી ડિફેક્ટ. કારણ કે ઘણા એવા છે જે ક્યાંય ભણેલા નથી, પણ એને ખબર છે. શું ખબર છે? કે ભાઈ આ શિકાર મારો છે એટલે મારે બીજાને કોઈ લઈ ના, બીજા કોઈ આને લઈ ના લેવો જોઈએ. બીજો ખેંચી લે તો આપણે શું કહીએ? કે એને લઈ લીધું. સમજ પડી? અર્થાત તમે એ છોડવા નથી માંગતા, અને માટે જીવન મુક્તિનો આનંદ તો તમને નહીં મળે, એ નથી છેતી છૂટ્યું ત્યાં સુધી. એટલે આ બધી વસ્તુ કહી રહ્યા શું કહ્યું અત્યારે? કે તત્વ બુદ્ધવાપી, તત્વને જાણી લીધા પછી પણ જો આ બધું ચાલુ રહે, એકચ્યુઅલી તો ના રહે, પણ એને અભિમાન થઈ ગયું હોય. શું અભિમાન થયું હોય? તત્વવિત્વ અભિમાનેન, હું જાણકાર છું, હું કેવો છું, હું મોટો જ્ઞાની છું. આવું એને અભિમાન થઈ જાય, એ જ પોતાને જ્ઞાની બતાવે ને, એ જ કે હું કાશીમાં ભણેલો છું, આમ છું તેમ છું, ફલાણું છું, ડીકણું છું, પૂછડું છું, એ બહુ બહુ બતાવે ને, એમાં જરા તકલીફ. એવું આપણે જો કે જજમેન્ટ નથી કરવું કોઈનો, પણ તત્વવિદ છું એવું અભિમાન હોય એને શું થાય? કે એને એમ હોય કે હવે વાંધો નહીં, હું કહી શકું બધાને. આવું બધું જુઓ આપણે સમાજમાં જોઈએ છીએ, મારાથી તો બધું કરાય એવું છે ને. આપણે કોઈનું નામ નથી લેવા માંગતા, પણ બધું ચાલે ને, મારે બધું કરાય એવું ક્યારે હોય? તમે આ બધું વસ્તુને સમર્થન આપો છો, આ બધી વસ્તુને સમર્થન આપી રહ્યા છો. તો કે છે કે જો આ નિશેષમ ન જહાસી છે, નિશેષમ એટલે એનો કોઈ પણ અંશ બાકી રાખ્યા વગર સંપૂર્ણપણે નહીં છોડો તો શું થશે? નહીં છોડો તો એ બહાર નીકળશે, એ અંદર હોય જ, અને તમે એને બહાર કાઢવાનો કોઈ પ્રયત્ન જ નથી કર્યો, નિકાલ નથી કર્યો,
ઉદય અંદર રહેવા દીધી, અંદર છે. અરે તમે દવા બવા નથી કરતા કે કરતા નથી તો એ કઈ બેસી રહેવાની, એ તો રાતો રાત વધી જશે. નથી હોતું એકદમ જ આપણને એમ દેખાય, પછી અંદર જોઈએ ને પોલું થઈ ગયું હોય. કેવું થઈ ગયું હોય? આખું પોલું જ હોય, આખું આખું કબાટ પોલો થઈ જાય. એમ આ વસ્તુ તમને પોલી ખાશે, આ વસ્તુ અંદરથી તમને તોડી પાડશે. યથેષ્ટ આચરણમ તે સ્યાત, તમારું કેવું આચરણ? યથેષ્ટ, યથેષ્ટ એટલે બધા નીતિ નિયમ થી પર હું કરું. હું મને કોઈ લાગુ ના પડે, મને કોઈ નીતિ નિયમ ના લાગુ પડે, મને કોઈ લોકાચાર લાગુ ના પડે, મને આ કશું લાગે. યથેષ્ટ એટલે અહીં તો શું લખે છે કહું કે કામવાદ, કામભક્ષણ, કામાચાર રૂપ આ બધા દોષ ટેકનિક બધા આવા કયા છે, જેમ કરવું એમ કરે એમ. હા, એ પોતાની બધી જ શું કહેવાય, જેને શાસ્ત્રમાં ધર્મના માર્ગમાં સંમતિ નથી એવી બધી વસ્તુની ઈચ્છા પણ પૂર્ણ કરશે એવું બી થાય. પછી ગમે તે વેશ હોય, ગમે તે હોય, બહુ થઈ શકે. જુઓ કે આશ્ચર્ય નથી, થઈ શકે. એટલે કે છે જો નિશેષમ ન જહાતી, પૂરી પૂરી માત્રામાં નહીં છોડો. આ તો બહુ કામ માંગી લે, શું માંગે છે આ બધી વસ્તુ, કામ ક્રોધ આ બધામાંથી મુક્ત થવા માટે બહુ કામ માંગે છે, પોતાની સાથે બહુ કામ કરવું પડે. એ રીતે કામ કરવું પડે કે સતત પોતાનું આલોચન, પોતાનું નિરીક્ષણ કરવું પડે શું ચાલે છે અંદર, ઈશ્વરની મદદ લેવી પડે, પોતાના ઉપર સંયમ જોઈએ, વિવેક કરતા રહેવું પડે, સતત સતત વિવેક, સતત સાચા ખોટાનો વિવેક. જીવનમાં આપણું માર્ગદર્શક એના માટે કોને બનાવીએ? શાસ્ત્રને, એને ફોલો કરીએ, આપણા હૃદયને નહીં, ટૂંકમાં આપણું મન જે માગે છે એ પ્રમાણે નહીં. પૂછો છે, કરવા જેવું છે, પૂછો, અંદર જુઓ, અંદર જોઈ આવો. અને તૈતરીય ઉપનિષદમાં કહે છે ક્યારે તમને આવી ન કદાચ ખબર પડે તો કોઈ જાણકારની સલાહ લો, એમને પૂછો. પણ યથેષ્ટ આચરણ શક્ય, યથેષ્ટ આચરણમાં પડવું નહીં. આ બધો પતનનો માર્ગ છે. આ કયો માર્ગ છે? પતન. પતન થતા વાર નથી લાગતી, પ્રગતિ કરતા જ વાર લાગે છે. પતનમાં કોઈ વાર જ નથી, વાર છે? કોઈ વાર નથી, કોઈ સમય ના લાગે. બોલ ગબડે તો પછી ટોચ ઉપરથી ગબડાવો એટલે ગબડે, એમાં શું એને વાર લાગે? એ તો ગુરુત્વાકર્ષણનો નિયમ એને મદદ કરે છે. પડવું બહુ મુશ્કેલ નથી, ચડવું જ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. ચડવામાં બહુ મહેનત પડે. તમારે જે કામ ક્રોધનું બી જે બળ છે એની અગેન્સ્ટમાં જવું પડે. એટલે આમાંથી શોર્ટકટ નથી, દેર ઇઝ નો શોર્ટકટ. હું આ ઓપ્શનમાં, કામ ક્રોધ ઓપ્શન એ ભલે રહ્યા, બીજું કામ કરો, હું બ્રહ્મ છું, કામ ક્રોધ ભલે રહ્યા, હું શું છું? બ્રહ્મ. એ આવું કેવું? એ તો શક્ય જ નથી. આ નહીં ગયા હોય ટૂંકમાં, આ ન જાય તો બીજો જન્મ ન થાય એવું માનવું જ નહીં. હું સાક્ષી છું, મારા મનમાં જે ચાલતું હોય ભલે ને ચાલતું, હું સાક્ષી છું. તું સાક્ષી રહી જ ના શકે જ્યાં સુધી અંતઃકરણમાં અશુદ્ધિ હોય, તું સાક્ષી પણ નહીં રહે, એ પેલા તમને ખેંચી જશે. સાક્ષી પણ કે પૂર આવતું હોય એનું રહું સાક્ષી, એ તને ખેંચી જ જવાનું છે. સાક્ષી ત્યારે જ શકે જયારે હૃદય કેવું હોય? સાત્વિક. તત્ર સત્વમ નિર્મલત્વાત્,
પ્રકાશકમ અનામયમ. આપણે ક્યાં આવ્યું આ વસ્તુ? ચૌદમા અધ્યાયમાં ચર્ચા ચાલે છે ને અત્યારે. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામય. સત્વ જ ઉપદ્રવ ના કરે, રજસ અને તમસ ઉપદ્રવ કરે. તમારું સાંભળે બામડે નહીં, બહુ જોયો મોટો ચાલતું હવે જોયો. હવે સત્વ હોય તો જ ઉપદ્રવ ના કરે, તો સાક્ષીપણું શક્ય છે. આ ચર્ચા ટૂંકમાં, વહેલો મોડો તો શાસ્ત્રના નિયમોનું ઉલ્લંઘન કરીશ જ, એવું જ થવાનું છે એવું કહે છે. જી હજી આવું આગળ બતાવે છે. અને હવે તો શું કહે છે, સુરેશ્વરાચાર્ય, ધારો કે આપણી ગ્રંથકારને એવું છે કે મારી વાત ન માને તો તમે તો બોલો, હવે તમે તો આજકાલના, તમને શું ખબર? એટલે એ કોની વાત લઈ આવે છે, કોને કોટ કરશે હવે? સુરેશ્વરાચાર્યજી બહુ કડક હતા, એની વાત લાવશે એ આવતા વખતે આપણે. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुर्।